હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું જમરૂખનું જ્યુસ. જમરૂખનું જ્યુસ બનાવવા માટે કેટલી સામગ્રી જોશે તે હું તમને બતાવીશ. આપણે એક મોટું જમરૂખ લીધેલું છે, એના ટુકડા કરી લીધેલા છે. 2-3 ચમચી આપણે ખાંડ લેશું. 1/2 ચમચી આપણે ચાટ મસાલો લેશું. 2-3 આપણે તુલસીના પાન લેશું. 1/2 ચમચી લીંબુનો રસ લેશું. તો હવે આપણે જોઈ લેશું કે જમરૂખનું જ્યુસ કેવી રીતે બનાવવાનું. એક નંગ મોટું લાલ જમરૂખ લીધેલું છે, એને આપણે છાલ સાથે કટિંગ કરી લેવાનું છે. હવે આપણે જમરૂખના કટિંગ કરી લેશું. નાના નાના ટુકડા કરીને ક્રશ કરી લેવાનું છે. આવા ટુકડા કરી લેવાના નાના નાના. આ લાલ જમરૂખ આવે ને એ છે. આ જમરૂખ બહુ ખાટાનું હોય, આનો પલ્પ કરીને તમે આખું વર્ષ માટે પણ ભરાવી શકો, અને આવી રીતના ફ્રેશ બનાવવું હોય તો ફ્રેશે બનાવી શકો. જરાક પાકું જોઈને લેવાનું, કાચા આવે એ નહીં લેવાના. હવે આપણે એને ક્રશ કરી લઈશું. એમાં આપણે 2-3 ચમચી ખાંડ નાખશું. આ ફ્રેશ બનાવવું હોય એટલા માટે આપણે આખા વર્ષનો પલ્પ કરીને તમારે રાખવાનો હોય તો પહેલાં જમરૂખને આવી રીતે ક્રશ કરી દેવાના, ને પછી છાણીમાં બધું જ ગારી લેવાનું, ને પછી એને ગેસ પર ઉકાળી લેવાનું, ને એટલું ઘટ થાય ને ત્યાં સુધી રહેવાનું, માવો બની જાય ને ત્યાં સુધી રહેવા દેવાનું. પછી તમારે એને એક એરટાઈટ ડબ્બો આવે ને એમાં ભરી દેવાનું. જ્યારે તમને ઈચ્છા થાય ત્યારે બનાવી લેવાનું. એમાં આપણે 6-7 એક કિલો જમરૂખ હોય ને તો એમાં 5 લીંબુ નાખી દેવાના. હવે આપણે 2-3 ચમચી ખાંડ નાખશું. આમાં આપણે ફ્રેશ બનાવીએ એટલે આમાં ખાંડ નાખી દઈએ. આપણે આખા વર્ષ માટે રાખવું હોય તો આપણે ગરમ કરીએ ત્યારે નાખવાનું. ને 1 ચમચી આપણે લીંબુનો રસ નાખશું. જમરૂખ ખાટા તો હોય તો એ લીંબુનો રસ નાખવાનો. આમાં પહેલાં આપણે એમનેમ ક્રશ કરી લેશું, પછી થોડું પાણી નાખશું એમાં. હવે આપણે થોડું પાણી નાખીને ક્રશ કરી લેશું. 1/2 ગ્લાસ પાણી નાખો. આ આપણું જ્યુસ તૈયાર થઈ ગયેલું છે. આમાં ચાટ મસાલાનો ટેસ્ટ બહુ સારો લાગે છે, તો 1/2 ચમચી આપણે ચાટ મસાલો નાખશું. 1/2 ચમચી નાખવાનો, ને 2-3 આપણે તુલસીના પત્તા લઈ આવી રીતના ટુકડા કરી દેવાના, એમાં નાખી દેવાના. હવે પાછું આપણે ક્રશ કરી લેશું જરાક. હવે આપણે એને સર્વ કરી લેશું. તૈયાર છે આપણું જમરૂખનું જ્યુસ.